नवसारी जिल्लામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગણદેવીના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 3ના મોત, 4 ઈજાગ્રસ્ત. ફાયર ટીમ ઘટનાસ્થળે. રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનના મેનેજર સહિત 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ પર તો કાબુ મેળવાઈ ગયો છે, જો કે હજી લોકો લાપતા છે જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થયો. આ ઘટના અંગે વિગતે વાત કરી તો ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વહેલી સવારે ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થયો હતો અને આગ લાગી હતી. ગોડાઉનમાં મોટા ભાગે કેમિકલ હોવાથી આગે ગણતરીની જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જે આગ બાજુમાં આવેલી પ્લાસ્ટિક અને ફર્નિચરની દુકાનમાં પણ પ્રસરી ગઈ હતી. દેવસર ગામની નજીક જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગણદેવી પાલિકાની ટીમ સાથે નવસારી, વિજલપુર, બિલીમોરા અને નવસારીમાંથી ફાયર ફાઈટરોની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કેમિકલ હોવાથી આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. આગની આ ઘટનામાં ગોડાઉનના મેનેજર સહિત 3 લોકો બળીને ભડથું થઈ ગયા હતા, જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા છે, જેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાંની એકની હાલત ગંભીર છે. બ્યુરો રિપોર્ટ, સલમાન શેખ, ન્યૂઝ ટુડે. જે દેવુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની અંદર જે થિનર મગાવ્યું હતું અને બાજુમાં જ ફર્નિચરની દુકાન હતી, પ્લાસ્ટિકની જે છે દુકાન, એને કારણે જે હાલ પ્રાઇમા ફેસે એવું કહી શકાય કે આની અંદર જે કેમિકલ થિનરની અંદર આગ લાગતા એ આગ નીચે પણ કેમિકલ હતું તો પ્રસરી, એને કારણે આગ અત્યારે પણ હાલ આપ જોઈ રહ્યા છો કે ધીરે ધીરે પરિસ્થિતિ મોત છે. 3ની ડેડ બોડી હાલ પડી આવી છે. એકને થોડું વધારે ઇન્જર્ડ છે એટલે એમને વલસાડ દાખલ કરવામાં આવેલા છે અને 2 જણા જે છે એને લોકલ